नमस्कार बाळमित्रो. ગોણ્યા ગોણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય. એટલે શું? તમને ખબર છે શું કહેવાય? તારા. તો તારા આકાશમાં બીજું શું હોય? તારા ચંદ્રમાં હોય ને. તો ચાંદા મામા એક દિવસ પોતાના મિત્રોને, કોણ હોય? બધા તારાઓ એમના મિત્રો હોય ને, તેમના મિત્રોને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપે છે કે મારા ઘરે જમવા આવો. પણ કેટલા બધા તારા હોય તો ચાંદા મામા કેવી રીતે ગણે? તો એક એક પછી એક એક મિત્ર આવતા જાય એમ ચાંદા મામા શું કરે છે? એક મિત્ર માટે એક કાર્ડ બનાવે છે. આવું ત્રિકોણમાં એક કાર્ડ બનાવે, એક મિત્ર માટે એક કાર્ડ, બે મિત્ર માટે બે કાર્ડ. પછી ચાંદા મામાનું ખિસ્સું તો ભરી જાય છે. દસ મિત્રો આવે તો દસ કાર્ડ તો ખાસું થઈ ગયું. તો કે હવે શું કરું? તો ચાંદા મામા શું કરે છે? દસ મિત્રો માટે દસ ભેગા થાય છે ત્યારે એક ચોરસ કાર્ડ બનાવે છે. એક ચોરસ કાર્ડ, દસ મિત્રો ભેગા થાય એટલે એક ચોરસ કાર્ડ બનાવે. તો દસ લખીને મૂકી દીધા. પછી તો પાછા દસ બીજા દસ ભેગા થઈ ગયા, તોય ખિસ્સું ભરાઈ ગયું. હવે શું કરું? તો ચાંદા મામા આવા દસ કાર્ડ ભેગા થાય એટલે પછી શું કરે છે? એક સોનું કાર્ડ બનાવી દે છે, ગોળ. અને સોનું કાર્ડ બનાવીને ખિસ્સામાં મૂકે છે એટલે ગણતરી સહેલી પડે. તો એવી જ રીતે આપણે અહીંયા કેટલા કાર્ડ બનાવ્યા છે. તો તમારે પણ આ રીતના કાર્ડ બનાવી અને રમત રમવાની છે. તો ચલો આપણે રમીએ. ચાંદા મામાએ દસનું કાર્ડ બનાવ્યું. દસનું એ પ્રમાણે હવે આપણે ગણવાનું છે. દસ અને આ દસ એટલે કેટલા થયા? વીસ. સરસ. પછી છૂટા છૂટા એક એક કાર્ડ બનાવે છે તો કેટલા થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો કેટલી સંખ્યા થઈ? દસ, વીસ. વીસ ને છ કેટલા થયા? છવ્વીસ. તો અહીંયા કેટલી સંખ્યા આવશે? કાર કેટલા મિત્રો આવ્યા? છવ્વીસ. તો અહીંયા આપણે લખીશું છવ્વીસ. એ પછી ચાંદા મામાએ બીજા કાર સો સોના મૂક્યા હતા. તો ગણીએ સો સોના કેટલા કાર છે? એક, બે, ત્રણ અને ચાર. તો ચાર કાર થાય એટલે કેટલા થયા? હા, આવડે છે તમને. સો ના ચાર કાર થાય એટલે ચારસો. ખૂબ સરસ. હવે છે ત્રીજું. સો નું કાર છે, સો ના કેટલા કાર છે? ત્રણ કાર છે આપણી જોડે. અને દસ નું એક કાર છે. સો ના ત્રણ કાર થાય એટલે કેટલા થયા? ત્રણસો. સો, બસો અને ત્રણસો. પછી આ કેટલાનું છે? દસ નું. તો ત્રણસો દસ થયા. દસ માં પછી એક એક છૂટા છે તો છૂટા આપણે ઉમેરીશું ને. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ત્રણસો દસ, દસ ની અંદર છ ઉમેરીએ એટલે કેટલા થાય? દસ ને છ સોળ. તો ત્રણસો ને સોળ મિત્રો આવે. કેટલા કાર થયા? ત્રણસો ને સોળ. હવે પછી સંખ્યા છે સો નું કેટલા કાર છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો આપણે કઈ સંખ્યા લખીશું? હજુ આગળ રહી ગયા ને. તો ચલો ગણીએ. હવે સો ના કેટલા કાર? છ કાર. અને પછી કેટલા છે છૂટા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ચલો ગણો. તો કેટલા થયા બધા થઈને? ત્રણસો, ચારસો, પાંચસો, છસો. છસો ને છ કાર. તો ચાંદા કેટલા થયા? છસો ને છ કાર. આ પ્રમાણે તમે ઘરેથી કોઈ પણ સંખ્યા લખી દઈ અને આ રીતના એક કાર, બે કાર, દસ કાર ભેગા થાય એટલે જુદા જુદા આ રીતના આકારો આપી અને બનાવી શકીને રમત રમી શકો છો.